ॐ सहनाभवतु सहनौघुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ईशोऽस्य परम आनन्दः एतस्यैव आनन्दस्य अन्यानि भूतानि मात्राम् उपजीवन्ते। एषः अस्य परम आनन्दः अस्य देहिनः जीवात्मभागः सुषुप्तिं प्राप्तः परम आनन्दस्य परं गतिः च परं सम्पत्तिः च परं लोकश्च इत्यत्रकरः परम् आनन्दः सर्वाधिक्येन हेतुना महान् आनन्दस्य सर्वाधिकभवानकारणे परम् आनन्दस्य एतस्यैव आनन्दस्य अन्यानि भूतानि मात्राम् उपजीवन्ति सर्वभूतो सर्वजीवो ब्रह्मादि मायेन हिरण्यगर्भब्रह्मादिस्तमपर्यन्तः जन्तवः ब्रह्मादि मायेन नानमानजन्तुसुदिना जीवदा जीवो शकदाप अपरम् आनन्दना एकलेशमापि सन्तोषपामेश आत्मनः परमानन्दं जानीयात् एवमत्र हि आत्मा परमानन्दस्वरूपच्छेकं जानु आनन्दः सुखनामायमस्ति कश्चित् जनेषु इह विषयप्राप्तितो जातः मनुजानाम् अहर्निशन् सुखनामाय सुखनामनि प्रसिद्धस्य मनुजानां बलमनुष्योजने सुखे नाम जाने से विषय प्राप्तः जातः पुत्रम इच्छित विषय प्राप्त था है मुझे सुख जन्मे से जने लोगों सुख कहे से ये वास्तव में आनंद से अर्थात जी आनंद सुख अनुभव रहे से वास्तव में आत्मा आनंद से तत्रापि इदं विचार्यं सर्वविषयमार्थे मनुष्यने के जीवने सुखमय से इदा परम आनन्दमय लेश से ते बड़ा विचार उजोइए विषयाणां किं उत्पादकत्वलक्षणं कारणत्वं तो अपन ने जा रहे को इष्ट विषय न होने कारण सुख जन्म से
फिर ए विषय सुख जन्मायु से एवं प्रश्न से उत्पादक लक्षण कारणत्वम ये विषय आनंद ने जन्मावे छे ए रीते विषय आनंद कारण बने छे किंवा भान प्रतिबंधक अपनाय रूप अभिव्यंजकत्व लक्षण अर्थात हो ने आ सुख उत्पन्न थाय छे प्रश्न थे જ્યારે જ્યારે આપણને નાના મોટા કોઈ પણ સુખનો અનુભવ થતો હોય તે અનુભવમાં કોઈને કોઈ આપણો ઈચ્છિત વિષય કારણભૂત હોય તે સુખ છે એ ઉત્પન્ન થતું હોય છે કે જે સુખ વાસ્તવમાં વિદ્યમાન છે એ અભિવ્યક્ત થતું હોય છે આમ વાદળ આડે સૂરજના દર્શન થાય ત્યારે એ સૂરજનો પ્રકાશ ઉત્પન્ન થયો વાસ્તવમાં જે સૂરજ હતો એની આપણને ઝાંખી થઈ વિષય શું કરે છે સુખ જન્માવે છે કે પછી આ પરમ આનંદ છે એની આવે જે પ્રતિબંધક છે વાદળ જેવી રીતે સૂર્યના પ્રકાશની અભિવ્યક્તિમાં એક અવરોધ રૂપે છે આમ વાયુ આવે અને વાદળને હટાવે અને સૂર્ય વિદ્યમાન છે જ વર્તમાન થાય તો કઈ રીતે આપણા સુખનો અનુભવ થાય છે ઘણી ભાઈ સુખ ઉત્પન્ન થયું હોય તો ના બને નિત્ય આત્મ સ્વરૂપ લક્ષણ છે સુખ તો આત્માનું સ્વરૂપ છે જે નિત્ય છે એના માટે સુખ ઉત્પન્ન થાય નહીં શું થવું જોઈએ એનો અર્થ એ થયો કે સુખની આડે જે અવરોધ છે એ અવરોધ દૂર કરે છે આપણો ઈષ્ટ વિષય યદ્યપિ એ તેયસૌ નૈવ જાયતે સ્વાત્મરૂપકઃ 439મા પાઠ પર 782મા શ્લોકમાં કહ્યું યદ્યપિ એ તેયસૌ નૈવ જાયતે આ સુખ છે કે આનંદ છે વિષયોથી જન્મતો નથી વિષય સુખને જન્માવતા નથી સ્વાત્મરૂપ જે આત્માનું સ્વરૂપ છે એવો આનંદ જન્મતો નથી તો શું થાય છે આપણને ઈચ્છિત વિષય પ્રાપ્ત થાય ત્યારે શું થાય છે તથાપિ દુઃખ હાનિંતે કુર્વંતી વિષયા સદા એ વિષય છે એ દુઃખની હાનિ કરે છે સુખ જન્માવે છે એમને પરંતુ દુઃખના વાદળને દૂર કરે છે અને તે સુખ સ્વરૂપ આત્માને અભિવ્યક્ત કરે છે આત્મા તો કઈ વસ્તુ દુઃખ જન્માવે છે આત્મ અજ્ઞાને જંતુના તથા બાહ્યસ્ય દર્શનાત વિષયે જાયતે કામ કમનસીબ એ છે કે બાપ પરમ આનંદ સ્વરૂપ આત્મા છે અજ્ઞાનના આવરણને કારણે એ આનંદ છે જે અનુભવનો વિષય નથી થતો જે આનંદ છે એ અનુભવનો વિષય ન હોવાના કારણે બાહ્ય દર્શનાર્થ એટલા માટે જેવી રીતે દ્રષ્ટાંત આપ્યું ત્યાં જ પાણીનો એક મોટો હોજ છે પરંતુ ઉપર ઘાસ વગેરેનું એક આવરણ હોવાને કારણે એ જળ અહીં જ છે આપણને ભાસતું નથી એને કારણે આપણે હોઈએ કે જેમ કે બીજા પશુઓ હોય પેલા ઝાંઝરાના જળ પાછળ દોડે એ સાચું જળ છે એ કોઈ આવરણને કારણે ભાસતું ન હોવાને કારણે જેવી રીતે જુઠ્ઠા જળ તરફ દોડે તો મનુષ્ય પણ જે સાચો આનંદ છે પેલા અજ્ઞાનના આવરણને કારણે ઢંકાઈ ગયો છે અર્થાત અનુભવ આવતો નથી એના માટે આ વિષયો તરફ દોડે છે આ રીતે વિષયો મનુષ્યના હૃદયમાં કામના જન્માવે છે તો જગતના પદાર્થો કોશી વસ્તુ આવવામાં સુખની ઈચ્છાની પાસે સુખની ઈચ્છા હોય ક્યારે જન્માવે
જે સુખ વિદ્યમાન છે એનો અનુભવ ના થાય આવરણને કારણે. વિષય વાપ્ય કામ વિનશ્યતિ તદા હિ સહ. તો આપણો ઈષ્ટ વિષય પ્રાપ્ત થાય ત્યારે ક્ષણભર માટે એ વિષયની કામના દૂર થાય. કામના એટલે જ દુઃખ છે. એ મનને બહિર્મુખ રાખે અને જ વાસ્તવમાં આત્મા જે આંતરિક સ્વરૂપ છે એની અભિવ્યક્તિમાં આડો આવે. વિષય અવાપ્ત કામના મનને એટલે ખરેખર તો બહિર્મુખતા એ અવરોધ છે. મુખ્યત્વે મનની બહિર્મુખતા છે એ વાસ્તવમાં આત્માના આનંદના અનુભવમાં અવરોધ છે. એ બહિર્મુક્તાનું કારણ કામના છે જુદી વાત છે. પણ કહ્યું કે કામના વગેરે મન ચંચળ હોય, મન દુઃખી હોય તો પણ એટલે કામનાથી દુઃખી થતો એ માનો. ચાલો જે કોઈ કારણથી મન બહિર્મુખ હોય, ચંચળ હોય, દુઃખી હોય, એવું મન આત્માના આનંદની અભિવ્યક્તિમાં અવરોધરૂપ થાય છે. તો વસ્તુ કંઈક પ્રાપ્ત થઈ એટલે ક્ષણભરે દુઃખ જતું રહે, કામના જતી રહે. ત્યારે સહ એ આનંદ છે એ પ્રગટ થાય છે. યાવત દુઃખ વિનાશો એમ આત્મને અસ્મિન સ્થિતો ભવે. યસ્માત અન્ય યાવત અન્યો ન જાયેત તસ્મિન અભી પરક્રમા. કામના દૂર થઈ અને ત્યારે પેલો એક આવરણ દૂર થયું કે વિક્ષેપ દૂર થયો એના માટે આ સુખ પ્રગટ થયું. ક્યાં સુધી? જ્યાં સુધી બીજી કામના ન જન્મે ત્યાં સુધી. એ વિષય માટે કે બીજા કોઈ વિષય માટે જ્યાં સુધી કામના ન જન્મે ત્યાં સુધી પેલા આપણને કંઈક આનંદનો અનુભવ થાય. કામસ્ય તસ્ય નાશેન તજ્જમ દુઃખમ વિનશ્યતિ. તો કામનાના નાશથી એને કારણે જેનું દુઃખ છે એ પણ નાશ પામે. એવો દુઃખ વિનાશ હોય એમ આત્મનિસ્મિન સ્થિતો ભવે. બુદ્ધિમાં જ્યાં સુધી આ દુઃખનો વિનાશ છે, અજ્ઞાન આવૃત અજ્ઞાન આવૃતમ એ રાવત વિક્ષેપ રહિતમ સુરે આત્મરૂપમ. ત્યાં સુધી અજ્ઞાનનું આવરણ તો ચાલુ જ રહે, પછી વિક્ષેપ હતો એ વિક્ષેપ કંઈક અંશે દૂર થાય. અર્થાત કહેવામાં આવ્યું કે આપણા સુખના અનુભવની આડે આ બે અવરોધ છે, આવરણ અને વિક્ષેપ. આપણે જ્ઞાન જેવી રીતે સમજાયું કે આકાશમાં સૂર્ય હોય, એ સૂર્યના દર્શન આડે બે અવરોધ હોય. એક તો વાદળ સૂર્યના પ્રકાશના અનુભવ અવરોધરૂપ હોય, બીજું આપણા આંખોની ચંચળતા જે કારણે આપણી સ્થિતિ ત્યાં દ્રષ્ટિ એકાગ્ર ન થાય. તો આપણી દ્રષ્ટિ સ્થિર થાય તો પણ આપણને સૂર્યના પ્રકાશ અનુભવ થાય. સૂર્યનો અનુભવ તો ના થાય, એના પ્રકાશનો અનુભવ થાય. સૂર્યનો અનુભવ પૂરો ત્યારે થાય જ્યારે વાદળ બી આવરે જશે ત્યારે. આવી જાતની પ્રક્રિયા આ ગ્રંથકાર આપે છે. ટૂંકમાં ગ્રંથકાર કહે છે કે આપણા સુખનો અનુભવ આડે આવરણ અને વિક્ષેપ બે અવરોધો છે. આવરણ તો માત્ર અજ્ઞાન, તો જ્ઞાનથી જ અજ્ઞાનનો આવરણ દૂર થાય. જે વિક્ષેપ છે જે મનની બહિર્મુખતાને કારણે છે, એ બહિર્મુખતા દૂર થાય, મન અંતર્મુખ બને એટલે આવરણ હોય તો પણ આપણને આત્માના આનંદ અનુભવ થાય. આપણે તો કહીએ છીએ કે આપણું મન જેટલે અંશે શુદ્ધ બને, પારદર્શક બને, એટલે અંશે આત્માના આનંદ છે એને અભિવ્યક્ત કરે. એ કહે છે કે આવરણ તો અહીં જતું હોય છે અને વિક્ષેપ બહિર્મુખતા. જેટલે અંશે વન અંતર્મુખ બને એટલે અંશે એ આત્માના આનંદનો અનુભવ કરી શકે. હવે
400 નહીં 40માં પાન પર કહે છે. અત એવ સુખમ નાહમ ઇતિ બોધો નૃણામ ભવે આત્મનસ્ત્વાવૃતમ સંસારે વર્તતે વપુઃ તેનાત્મા સુખરૂપોહમ ઇતિ બોધો ન જાયતે. અત એવ સુખમ નાહમ ઇતિ બોધો નૃણામ ભવે. એટલે સામાન્ય રીતે મનુષ્યને આ પ્રકારની સમાનતા હોય છે કે સુખમ હું સુખી નથી, હું દુઃખી છું, એવો અનુભવ સામાન્ય થતો હોય છે. કેમ થતો હોય છે? આ બે પ્રકારના અવરોધને કારણે છે, અજ્ઞાનરૂપી આવરણ અને બહિર્મુખતારૂપી વિક્ષેપ. ખરેખર તો મનુષ્ય આનંદ સ્વરૂપ હોવા છતાં પણ હું દુઃખી છું એવો અનુભવ થાય છે. બહુ વિચિત્ર વસ્તુ થઈ ગઈ ને. સારો ભાઈ આનંદ નથી પણ દુઃખી છું એવું કેમ? તો કે નહીં, દુઃખી જ અનુભવ થાય છે. સુખમ નાહમ, હું સુખી નથી એટલું નહીં પણ હું દુઃખી જ અનુભવ થાય છે. યથા આત્મના રૂપમ આવૃતમ અથ એવ સંસારિણા અહમ સુખવિજાકારો બોધો ન દૃશ્યતે. હું સુખ સ્વરૂપ છું એ પ્રકારનો બોધ મનુષ્યને જન્મતો નથી. આત્મરૂપમ આવૃતમ, કારણ કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે ઢંકાઈ ગયું છે અજ્ઞાનને કારણે. અતએવ એ જ કારણથી સંસારિણા બિચારા અજ્ઞાની મનુષ્યોને અહમ સુખમિતિ આકારો બોધો ન દૃશ્યતે. હું સુખ સ્વરૂપ છું એ પ્રકારનો બોધ કોઈનામાં જણાતો નથી, કોઈ થતો નથી. એ જ વસ્તુ આ શ્લોકના ઉત્તરાર્ધમાં સમજાવે. પહેલા આ શ્લોકના ત્રણ ભાગ છે, ત્રણ ચરણ છે. પહેલા ચરણમાં કહ્યું અથ એવ સુખમ નાહમ ઇતિ બોધો નૃણામ ભવે. આ કારણથી મનુષ્યને અવબોધ જન્મે છે કે હું સુખ નથી. પછી બીજા બે ચરણો એ વસ્તુ સમજાવે છે. આત્મસ્તુ આવૃતમ યસ્માત સંસારે વર્તતે વપુઃ. આત્મનઃ વપુઃ યસ્માત સંસારે આવૃતમ વર્તતે. સંસારમાં દુનિયામાં વપુઃ એટલે સ્વરૂપ, આત્માનું સ્વરૂપ આવનાર જીવનની અંદર આવૃતમ વર્તતે. આત્મા સ્વરૂપ છે અજ્ઞાનરૂપી આવરણ ઢંકાઈ ગયેલું છે. તે આત્મા સુખરૂપ બોધોને જાણે તે, તેથી હું સુખરૂપ છું, આત્મા સુખરૂપ છું એ પ્રકારનો બોધ જન્મતો નથી. એટલે આ એક પ્રક્રિયાને પસંદ કરી છે. પછી એના એને વિશેષથી સમજાવે છે. તો અહીંયા ટીકામાં લખ્યું છે, વાંચવું હોય તો એક પાન પર હિન્દીમાં છે, ચોથી પંક્તિમાં. સૂર્ય ન જોવાના બે કારણો છે. એક તો વાદળ ઢંકાયેલો છે અને બીજું અમારી આંખો સ્થિર નથી કે મન વિક્ષિપ્ત છે. આંખ સ્થિર થઈ જાય ત્યારે સૂર્ય વાદળ તો ઢંકાયેલો જ હોય છે પણ એના પ્રકાશનું કેટલેક અંશે જ્ઞાન થાય. વાદળથી ઢંકાવા છતાં પણ સૂર્યનો આભાસ તો પડતો હોય છે. તે જ પ્રકારે અજ્ઞાનથી ઢંકાયેલો આત્મા, તો જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અજ્ઞાનનો આવરણ તો ચાલુ જ રહે છે. પછી કામના વગેરે કારણે મને વિક્ષેપ છે, બહિર્મુખતા છે.
એ આપણી કામના પૂરી થાય, કશી ગમતી વસ્તુ થાય એટલે એ બહિર્મુખતા ક્ષણ પ્રમાણે દૂર થાય અને મન અંતર્મુખ બને. એને કારણે આપણને કંઈક સુખનું ભાન થાય છે, પરમ સુખ નહીં, એ તો માત્ર અજ્ઞાન જયારે થાય છતાં પણ સુખનું ભાન થાય છે. વિષયથી આવરણ દૂર થતું નથી, માત્ર વિક્ષેપ દૂર થાય છે. અથવા એટલા માટે કેટલાક આચાર્ય આનંદ અનાનંદાપાદકમ આવરણ, જો આત્મા સ્વરૂપ સચિત આનંદ, એટલે મહાત્મા સમજાવે કે આવરણ ત્રણ વસ્તુ કરે છે, સતને ચિત્તને આનંદને, આવા ત્રણ વસ્તુને ઢાંકી રાખે છે, આવૃત કરે છે. સત ચેતન નથી, અસત આપાદકમ આવરણ. તો દસમા છોકરાની કથા દ્વારા સમજાવે કે હું દસમો નથી, પોતે દસમો હોવા છતાં પણ એ માને છે હું દસમો નથી. એને શું થયું કે હોવા પણ દસમો હોવા પણ છે એ રંકાય ગયું. અસત આપાદકમ આવરણ નો હોવા પણના ભ્રમ ઉત્પન્ન કરનાર એક આવરણ. મને દસમાનું ભાન નથી, સ્વાભાવિક છે, ભાન તો શું એ ખબર હોય. આમ પોતે દસમા પણ દસમાનું ભાન નથી એટલે અજ્ઞાન આપાદકમ આવરણ કે અભાન આપાદકમ, ચાલો અભાન આપાદકમ આવરણ. અસત અભાન છે પણ મને ભાન નથી. છેલ્લું હું આનંદ સ્વરૂપ છું પણ દુઃખી છું. અનાનંદ, ચલો આનંદ દૂર ખાલી ઢાંકે નહીં, અનાનંદ દુઃખને લાવવાનું એક આવરણ થયું. આ આવરણ ત્રણ પ્રકારનું ગણવામાં આવે. જ્યારે એ છોકરાને કહેવામાં આવે કે ભાઈ હું તને બતાવીશ કે દસમો ક્યાં છે, તમે દસમો જો, તમે જોયો છે આ દસમો છે એવા એવું જ્ઞાન એટલે પેલું અસત અસત છે, હતું અસત આપાદકમ આવરણ. જે દસમો નથી એ પ્રકારનું જે આવરણ હતું એ દૂર થયું, દસમો છે. પછી જ્યારે એનો ઉપદેશ કરવામાં આવે કે તું દસમાં દસમાનું ભાન થાય, અભાન પણ દૂર થાય, અને એને કારણે જે દુઃખ હતું એ દૂર થવાથી જે આનંદ આવરણ હતું એ પણ દૂર થઈ જાય. આ પ્રકારે આવા ત્રણ પ્રકારના આવરણ કહેવામાં આવે. અર્થાત આવી ત્રણ અવસ્થામાં આપણને જ્ઞાન થતું હોય કે ત્રણ અવસ્થામાં આપણને આનંદ થતો હોય, એ પણ આ પ્રક્રિયા છે. આ બીજી પ્રક્રિયા કઈ, એટલે એમણે અનાનંદ આપાદકમને આવરણને સ્વીકારવાની જરૂર નથી પડી. એમણે આવરણ અને વિક્ષેપ બે વસ્તુ કહી કે આ વિષયો આપણો વિક્ષેપ દૂર કરે છે અને જ્ઞાન છે એ અજ્ઞાનનું આવરણ દૂર કરે છે. ચાલો ટૂંકમાં આવે પણ એટલે એવું નથી કે આપણને આત્માના અનુભવ નાશ થતો હોય, અજ્ઞાન તો એ થાય છે. સુષુપ્તિમાં આનંદ અનુભવ થાય જ છે, સુષુપ્તિ સિવાય પણ આપણને આનંદની કોઈ પળ હોય ત્યારે પણ આત્માના અનુભવ થતો હોય છે. કે જે પરમ આનંદ અનુભવ નથી, એક્સ્ટસી આમ માણસ એકદમ આમ સુખમાં ગરકા થઈ ગયા, બધું ભરાઈ જતું હોય, સુખના સમુદ્રમાં જાણે કે એને દુઃખી ના મારી હોય, એ અનુભવ પળમાં થતો હોય છે. જ્ઞાન નથી તો કોઈ આનંદ સ્વરૂપ છું, આવરણ હોય છે એ અનુભવ છે પણ આવરણ નથી જતું માટે જ્ઞાન નથી. ચાલો એટલે આ જે પ્રક્રિયા છે એને આગળ વર્ણન કરે છે. સુખસ્ય તારતમ્યમ દૃષ્ટાંતેન સ્ફુટયતિ. પ્રશ્ન એ થયો કે આપણને વધતું ઓછું સુખ થતું હોય છે, હંમેશા સમાન માત્રામાં સુખદાયક નથી હોતું ને, ક્યારેક થોડુંક સુખ થાય, ક્યારેક વધારે થાય, ક્યારેક એથી વધારે થાય,
ને તારતમ્ય કહેવાય, ભત્તા ઓછા પણ. તો એવું કેમ થાય છે એ દ્રષ્ટાંતથી આપણને સ્પષ્ટ કરે છે. પાંચ શ્લોકમાં તમો વૃતે કહે છે, તમો વૃતે યથા આકાશે ખદ્યોતો મણિરેવવા યાવત તમો નિહંત્યેશ તાવદેવ ચ તત્સુરે. તમો વૃતે યથા આકાશે, ધારો કે રાત પડી ગઈ છે, આકાશ બધું અજ્ઞાનથી આવૃત થઈ ગયું છે, અજ્ઞાન અંધકાર ફેલાઈ ગયો છે આકાશમાં. ખદ દ્યોત એવો કંઈક આગ્યો ચમકે કે મણી રેવા, કેટલાક એવા રત્નો હોય જે સ્વયં ચમકતા હોય, તો યથા એશ ખદ દ્યોત મણિર્વા આકાશ ગતસન. તો એક પેલો આગ્યો આમ ચમકતો હોય ને તો બીજી બધા અંધારો હોય, અમુક જ માત્ર નાનકડા એક વિસ્તારની અંદર ત્યાં આપણે પ્રકાશ થાય, ચમક્યો એટલે આમાં થોડો પાંદડા દેખાય, એવું દેખાય થોડું ઘણું. અંધકારને કારણે કશું નહોતું દેખાતું, આગ્યો ચમકે ને એટલે બી એવી થોડી વસ્તુ ઝાંખી લે, હા અહીંયા અમુક છે કાંઈ, બસ એટલું જ, વધારે નહીં. તો યાવત દેશાવચ્છિન્નમ તમો નિહંતિ, એ બિચારો પેલો આગ્યો હોય કે પેલો મણી હોય એ પોતાની શક્તિ પ્રમાણે આકાશના એક નાનકડા અંશ છે ને ત્યાં સુધીનું માત્ર અંધકાર દૂર કરી શકે, બીજો અંધકાર રહેતો જ હોય છે. તેથી એટલા જ અંશમાં આકાશ છે ને આપણે દર્શન થાય, આખો આકાશ અંધકારથી ઢંકાઈ રહેલું છે. જેટલા જે સ્થળે જેટલી માત્રામાં આગ્યો હોય કે મણી હોય કે કંઈક હોય એ પ્રકાશ છે, એટલા અંશની અંદર એ આકાશનો અંધકાર દૂર થાય. આ એક દૃષ્ટાંત પછી આગળ કહે છે, એવમેવાત્ર સંપ્રાપ્તિઃ યાવતિ વિષયસ્ય હિ તાવત કામફલં દુઃખમ નિહન્યાદાત્મનિ સ્થિરમ. એવમેવ કંઈક એવી રીતે, કંઈક એવી રીતે અત્ર સંપ્રાપ્તિ યાવતિ વિષયસ્ય હિ, આત્માને આકાશ સાથે સરખાવ્યો છે, દુઃખને પેલા અંધકાર સાથે સરખાવ્યું છે, અને વિષય પ્રાપ્તિને પેલા આજ્ઞા સાથે સરખાવ્યું. તો વિષય પ્રાપ્ત થાય એટલે એટલા જ અંશની અંદર એ દુઃખ દૂર કરે, બાકી બધું દુઃખ તો રહી જ જાય, દુઃખનો અંધકાર છે. આત્મરૂપી આકાશ છે એમાં દુઃખનો અંધકાર છે, ત્યારે વિષયરૂપી આગ્યો પ્રકાશ તો એ એટલા વિસ્તારની અંદર દુઃખ દૂર કરે, એટલા વિસ્તારનો આકાશ છે ને એ આકાશ એમાં દર્શન થાય, ઝાંખી થાય, વધારે નહીં. એટલા માટે જેવો આગ્યો જેવો મણી તેવો તેવો પ્રકાશ એટલો અંધકાર દૂર થાય, એટલા ઊંચા આપણને આકાશની ઝાંખી રહે તેવી રીતે જેવો વિષય એ પ્રકારે આપણા દુઃખનો અંધકાર એટલા ઊંચે દૂર થાય અને આપણને આત્માના એટલા ઊંચે સુખનો અનુભવ થાય. એવો વિષય પ્રાપ્તિ ખદ્યો તાર સમા, વિષય પ્રાપ્ત થવા પહેલા આજ્ઞા જેવું છે, દુઃખ મિચ્છાજન્યમ તમો નિભમ, દુઃખ તો રહેલું જ છે એમાં તો કઈ આપણે કઈ લાવવાની જરૂર નથી, ખરેખર દુઃખ નામની વસ્તુ ના આપણે કઈ નિમંત્રણ આપવાનું નથી, એ તો એનાથી હૃદય ભરેલું જ છે. જ્યાં સુધી આપણા હૃદયમાં રાગ દ્વેષ છે, રજોગુણ તમો તો છે જ,
આપણો અંતકરણ સાત્વિક બને તો કોઈ પ્રયત્ન વગર પ્રસન્ન છે, એ પણ ખરું. અંતકરણ સાત્વિક જેમ બનતું જાય તેમ આપણે કોઈ પ્રકારના કારણ વગર પ્રયત્ન પ્રસન્ન હોય. પછી અંધકાર અંતઃકરણમાં રજોગુણ તમોગુણનું પ્રાધાન્ય તો કોઈ કારણ વગર દુઃખી હોઈએ છીએ. દુઃખવાળા કારણ ના છે, રજોગુણ તમોગુણ પર્યાપ્ત છે. રાગ દ્વેષ માત્રા જેટલી તીવ્ર એટલે દુઃખની માત્રા બધા. અમે આપણને કંઈક ક્રોધ કર્યા પછી છેવટે દુઃખ જ થતું હોય, બહુ આપણે શોકમગ્ન થઈ જઈએ, ડિપ્રેસ થઈ જઈએ. એટલે સુખ માટેનું દુઃખ માટેનું આ કારણ રજોગુણ તમોગુણ છે. સુગણનું કારણ સત્વગુણ છે, સામાન્ય રીતે ગમી શકાય. એટલે પેલો વિષય મળે એટલે એટલા પ્રમાણમાં વિષયની આશાને કારણે જે પેલો રજોગુણ હતો એ દૂર થાય, તમોગુણ તો રહી જ જાય એમને કહેવા પ્રમાણે. કંઈક અંશે રજોગુણ દૂર થાય, એટલા માટે એ અંશે એટલા અંશે આપણને સુખનો અનુભવ થાય. તમોગુણ ક્યારે જાય? આત્માનું જ્ઞાન જાય ત્યારે. જ્ઞાનથી સત્વગુણ રજોગુણ તમોગુણ એવમ વિષય પ્રાપ્તિ ખદ્યોતાદિ સમા દુઃખમ. એટલે વિષયની પ્રાપ્તિ છે પેલા આજ્ઞા સમાન છે. દુઃખમ ઈચ્છાજન્યમ તમો નિભમ, ઈચ્છામાંથી જેનું દુઃખ છે પેલા અંધકાર સમાન છે. આત્મા આકાશે કલ્પિતમ, આત્મા આકાશ સમાન છે. કલ્પના કરો, દુઃખ અંધકાર સમાન છે, વિષય આજ્ઞા સમાન છે. તું નિહંતી તાવત, જેટલે અંશે એ વિષયની પ્રાપ્તિ છે દુઃખના અંધકારને દૂર કરે, તાવત અપગત દુઃખ પરિમાણ આત્મરૂપમ સુખમ જાયતે. ત્યાં સુધી એ દુઃખ જેટલે અંશે દૂર થયું, અંધકાર જેટલે અંશે દૂર થયો, એટલે અંશે આપણને એ આકાશના એટલે કે આત્માના સુખનો અનુભવ થાય. વિક્ષેપ રહીદમ ભાષે, રજોગુણનો વિક્ષેપ દૂર થયો. વિષય આપણામાં ઈચ્છા જન્મ આવે ને, બહિર્મુખતા જન્મ આવે, એ રજોગુણ છે. રજુગણ મનને બહિર્મુખ બનાવે. વિષય પ્રાપ્તિ થાય એટલે જેટલે અંશે બહિર્મુખતા દૂર થાય એટલે અંશે મન અંતર્મુખ બને, એટલે અંશે એને આત્માનો આનંદનો કંઈક અનુભવ થાય. એમ તારતમ્યમ બૌદ્ધ્યમ, હા તો પછી એનું શ્લોક વાંચે. સુખમ સંજાયતે તાવત સર્વેષામિહ દેહિનાં તારતમ્યમ ભવેત્તેન સુખસ્યાત્મસ્વરૂપિણઃ. યાવત અને તાવત, જેટલા પ્રમાણમાં પેલો દુઃખનો અંધકાર દૂર થયો તેટલા પ્રમાણમાં સુખરૂપી આત્મા છે પ્રકાશિત થાય. સુખમ સંજાય તે તાવત, એટલા પ્રમાણમાં સુખ જન્મે. સર્વેષામ ઇહ દેહિનામ, બધા મનુષ્યનો આ પ્રકારનો, બધા દેહીનો કોને, બધા પ્રાણીઓનો, પણ આપણે બધા મનુષ્યનો આ જ પ્રકારનો અનુભવ છે. ટૂંકમાં બધાને લાગુ પડે છે આ પ્રક્રિયા. તારતમ્યમ ભવેત્તેન સુખસ્ય આત્મ સ્વરૂપિણઃ. આમ આત્મનું સ્વરૂપ તો પરમાનંદ છે, પણ આપણને વધતી ઓછી માત્રામાં સુખનો અનુભવ થાય છે, કારણ કે એની અભિવ્યક્તિ વધતી ઓછી હોય છે. આત્મા પરમ આનંદ છે, આકાશ એ પરમ આનંદ છે, દુઃખરૂપી અંધકારથી ઢંકાઈ ગયેલો છે. જેટલે અંશે પેલા વિષયરૂપી આગ્યો પ્રકાશ કરે એટલે અંશે આપણને એ પરમાનંદ અનુભવ થાય. વધારે પ્રકાશ હોય તો વધારે અનુભવ થાય. એ રીતે આગ્યો અથવા ગમે તે દીવો લાવો, પછી
પહોંચડાવો એમ કહે. વધારે વધારે પ્રકાશમાન પદાર્થ જેમ લાવો તેમ તેમ વધારે પ્રમાણમાં અંધકાર દૂર થાય, તેમ તેમ વધારે પ્રમાણમાં પેલો આકાશ છે પ્રકાશિત થાય એમ કહેવાય. અને સૂર્યનો ઉદય થાય તે જ્ઞાનનો ઉદય થાય તે સર્વ અંધકાર દૂર થઈ જાય ત્યારે પૂર્ણ પ્રકાશ હોય. અને ત્યાં સુધી ઓછી વધતી માત્રામાં હોય આનો એવું એનો કહેવાનો હેતુ છે. અત્ર તમો દુઃખયો આવરણ વિક્ષેપત્વ રૂપ અવાંત વિશેષો ન વિવક્ષિત. તો તમા અને તમસ અને દુઃખ એને આવરણ વિક્ષેપ એવું નથી કહેતા, દુઃખને અહીંયા અંધકાર કહેવામાં આવ્યું. એટલે એ આવરણ જેવું જ થઈ ગયું. એટલે એ દુઃખ વિક્ષેપરૂપ નથી, દુઃખને અહીંયા અંધકાર કહીને આવરણ જ કહેવામાં આવ્યું. પ્રતિબંધકતા માત્ર સામ્ય છે વિક્ષેપતા. ટૂંકમાં આ દુઃખ છે આત્માના સુખની અભિવ્યક્તિમાં અવરોધરૂપ છે. બસ એ વસ્તુ એ છે, જે દુઃખ છે ને એ આત્માના આનંદની અભિવ્યક્તિમાં અવરોધરૂપ છે. વિષય પ્રાપ્ત થવાથી જેટલે અંશે દુઃખ દૂર થાય એટલે અંશે અવરોધ દૂર થાય, એટલે અંશે આત્માના આનંદ અનુભવ થાય. અને બધું દુઃખ દૂર થઈ જાય તો પૂર્ણ આનંદ અનુભવ થાય. જે લોકો આ જ્ઞાન માને છે એ લોકોને માત્ર જ્ઞાનના સૂર્યથી, બાકી તો જે લોકો બીજું માનતા હોય એમને તો અનુભવથી પણ દુઃખ દૂર થઈ જાય. એકદમ સહસ્રાર કમળ તો ખીલે ને તમારો આનંદ અનુભવ થાય, ભગવાનના દર્શનથી થાય. ટૂંકમાં આમ વિષય કયો છે એના પર રાખે. ભગવાનનો વિષય પ્રાપ્ત થાય તો બધું દુઃખ દૂર થઈ જાય ભક્ત લોકો કહે. એટલે ચાલો આપણે એની બહુ ટૂંકમાં, પણ આવરણ તો જ્ઞાનથી દૂર થાય અને એ રીતે પૂર્ણ માત્રામાં આનંદ અનુભવ થાય. એ કહે છે તે એમના માનવું જોઈએ કે અનંત વિષય મળો અનંત સુખ પ્રાપ્ત. તો એવું થયું ને સ્વામીને, આટલો વિષય પ્રાપ્ત થવાથી આટલું સુખ મળે તો અનંત વિષય પ્રાપ્ત, તો અનંત સુખ મળે કે ના મળે? ભલે ને અજ્ઞાન આવરણ હોય તો તેના વિપરીત એ છે કે અનંત વિષય મળી શકવો જ શક્ય નથી. તો દરેક વિષય છે ને એ મર્યાદિત હોય, અમુક સમય માટે હોય, અમુક સ્થળે હોય, અમુક માત્રામાં હોય એનો આનંદ. એટલે આ પ્રકારનો મર્યાદિત ગુણોને કારણે અનંત બધા વિષય ભેગા કરતો અનંત સુખ ના થાય. ત્યારે ભેગા તો થાય જ, એની પર કરો તો હોય પણ. તો ઉપરાંત આ પ્રક્રિયા પ્રમાણે અનંત વિષય મળે તો પણ માત્ર વિક્ષેપ જ દૂર થાય, આવરણ દૂર ન થાય. અને તેથી જ્યાં સુધી આત્મનું જ્ઞાન ન જન્મે ત્યાં સુધી પરમ આનંદ પ્રાપ્ત ન જ થાય. તો હવે એ પ્રક્રિયા આગળ ચલાવે છે ને 481 પાન પર. એવમ પ્રતિબંધક અભાવસ્ય આત્મભાને અન્વયો દર્શિત વ્યતિરેકમાહ. આમ પ્રતિબંધક આકાશમાં જેવી રીતે અંધકારનો પ્રતિબંધક હતો અને આજ્ઞાને આવવાને કારણે પ્રતિબંધક દૂર થયો અને આપણે આકાશના કંઈક અંશે દર્શન થયા, તેમ આત્મરૂપી આકાશમાં આ દુઃખનો અંધકાર હતો અને સુખ વિષય પ્રાપ્ત થતા જરાક એક આજ્ઞા જેનું સુખ ત્યાં પ્રકાશ્યું અને એટલા અંશે દુઃખનો અંધકાર દૂર થયો અને આપણને આત્માના સુખનો અનુભવ થયો. અન્વય બતાવ્યો, વ્યતિરેક બતાવે છે, એનું ઉલટું બતાવે છે. પાછો પેલો વિષય જતો હોય તો શું થાય એ કહે છે. કેનચિદ્ધિ નિમિત્તેન ખદ્યોતાદેરપાયતઃ આકાશો ન સ્ફુરેત સોયમ પ્રતીતોપીહ દેહિના તદ્વત્ કામાંતર પ્રાપ્ત્યા જાતમ સુખમ નહીં પ્રતીયતે સદેવાત્મા
स्वरूपं सर्वदेहिनां केन चिद्धि निमित्त कोई के निमित्त है अज्ञान के समय वायु वेगाद रूपेण आगे विचार वो हद को है એટલે પવન ને એક જોરદાર ધારો કે પવન ને જોરદાર એક કંટ્રોલ આવે તો આગે વિચારો તો એ આગે તો ઉડી જાય ઘસડાઈ જાય આગે જતો રહે એટલે વળી પાછો અંધકાર પાછો આવી જાય તો કેન ચિત નિમિત્તે ખદ્યો દાતે ખદ્યો તારે અપાયત ખદ્યો આગ્યો વગેરે એટલે પેલો મણી વગેરે સમજવાનું પાછું મણી ધારો કે લઈ લે કોઈ આગે ઉડી જાય કે આગે એ પવન છે એને ઉડાડી દે અપાયત આ પ્રકારે જે નાનકડો પ્રકાશ હતો એ પ્રકાશ એને દૂર થઈ જાય પુનઃ તમ પ્રાદુર્ભાવાત આકાશો ન સ્ફુરતે વળી પાછો અંધકાર છે અંધકાર વળી પોતાનું સ્થાન લઈ લે એને કારણે આકાશ વળી પાછું આપણને દેખાય નહીં અંધકાર છવાઈ ગયેલું છે કીધું છે આકાશ કયા પ્રકારનો આકાશ સ્વયં પ્રીતો ભી દેહી દેહીના જે આત્મા આપણને આનંદ અનુભવ થતો હતો એ જતો જ રહે પેલો વિષય જતો રહે ત્યાં ખદ્યોતારી સત્વકાલે પ્રતીતોપી આકાશ જે આત્માનો અનુભવ થતો તો આત્માનો અનુભવ જતો રહે ચલો જયારે વિષયનો પ્રકાશ સુખનો પ્રકાશ જતો રહે તદ્વત કામાંતર પ્રાપ્ત્યા પુરુજાતમ સુખમ નહીં પ્રતીયતે તેમ આપણા મનમાંથી કામના દૂર થઈ એ ક્ષણભર માટે ત્યાં આગળ સુખનો પ્રકાશ થયો એટલું દુઃખ દૂર થયું આત્મા સુખનો પ્રકાશ થયો ક્યાંથી જ્યાં સુધી બીજી કામના ન આવે ત્યાં સુધી કામાંતર પ્રાપ્ત્યા બીજી કામના આવે એટલે પૂરો જતમ સુખમ નહીં પ્રતીયતે જે સુખનો અત્યારે અનુભવ થતો હતો એ વળી પાછું અનુભવ થવાનો બંધ થઈ જાય છે કામાંતરસ્ય આત્માનંદ ભાન પ્રતિબંધક દુઃખ પ્રયોજકસ્ય આત્માનો ભાન આત્માનો અનુભવ એ અનુભવને આડે અવરોધ કરનારું જે દુઃખ હતું એ દુઃખ દૂર થાય જેટલે ઊંચે એટલે ઊંચે અનુભવ થાય પણ બીજો આ બીજું કામના આવે એટલે વળી પાછું એ પ્રતિબંધક આવી જાય અને તેથી પેલું આત્માનું સુખ છે એ પાછું ભાસતું નથી કીધું છે એમ સુખમ કામ શાંતિ કાર્ય પ્રતીતમ કામનાની શાંતિ થઈ ત્યારે આ જે આત્માનો સુખનો અનુભવ થતો હતો બીજી કામના આવે એટલે હવે એ સુખ વળી પાછું અનુભવાતું નથી સદૈવ આત્મ સ્વરૂપમ સર્વદેહિનામ સર્વદેહિનામ આત્મ સ્વરૂપમ સદૈવ નહીં પ્રતીયતે હંમેશા પ્રતીત નથી થતું છે ખરેખર તો આત્મ સ્વરૂપ છે આનંદ પણ હંમેશા પ્રતીત થતો નથી દુઃખ કારણ કે એક તો અજ્ઞાન રૂપે આવરણ છે દુઃખ રૂપે અંધકાર છે કહેવા માંગે એટલે ટૂંકમાં ગ્રંથકાર આ વસ્તુ ખાસ કહેવા માંગે છે કે માત્ર આપણે દુઃખને દૂર કરીએ એટલા માટે આપણને પરમ આનંદ અનુભવ થાય એવું નથી એકલું દુઃખ છે એ જ માત્ર પરમ આનંદની અભિવ્યક્તિમાં અવરોધ છે એવું નથી દુઃખ ઉપરાંત પેલું આજ્ઞાનનું આવરણ છે એટલે આવરણ વિક્ષેપ એવું એવું નથી કહેતા
કે દુઃખ વિક્ષેપ રૂપ છે, આવરણ છે એવું કહોતો હોય પણ, એટલે કદાચ કોઈ એમ કે ભાઈ અમને તો અજ્ઞાન આત્માનું જ્ઞાન ના થાય તો સુખનો અનુભવ થાય જ છે ને, ભગવાનની કશાકની પ્રાપ્તિ બધું દુઃખ દૂર થઈ ગયું તો સુખનો અનુભવ થઈ ગયો, હવે આ જ્ઞાનની શું જરૂર છે? તો આ પ્રક્રિયા દ્વારા ગ્રંથકાર કહેવા માંગે છે કે ગમે તેટલું તમને સુખ એવા વિષયની પ્રાપ્ત થાય છતાં પણ પેલું અજ્ઞાનનું આવરણ રહી જતું હોવાને કારણે આ પરમ આનંદ અનુભવ થાય છે નહીં. તેથી આના સુખ આનાથી સંતોષ ના માની લેવો જોઈએ. આ તો વાત બરોબર છોડો, પરંતુ એટલા માટે કહે ના સ્વાદે સુખમ તત્ર નિસંગ પ્રજ્ઞા ભવે. આ તો જાણે વિષયના સુખની વાત કરે, પેલું સાત્વિક સુખ છે ને, સમાધિનું સુખ પ્રાપ્ત થાય તો પણ એ સુખથી પણ ત્યાં સંતોષ ન માનવો જોઈએ, એ સુખના આસ્વાદમાં અટકી ના જવું જોઈએ. નિસંગ પ્રજ્ઞા ભવે, પ્રજ્ઞાથી એટલે કે વિવેકથી, કે હું સુખ સ્વરૂપ છું, સુખનો ભોગતા નથી, એ પ્રકારના વિવેકથી નિસંગ બને. ટૂંકમાં આ જે અનુભવ થઈ રહ્યો છે એનાથી અસંગ એની પણ ઉપેક્ષા કરો. આ આનંદ અનુભવ એવું છે ને કે માણસ એમાં ભલભલો માણસ એમાં અટકી જ પડે, આચાર્ય કહે એની પણ ઉપેક્ષા કરો, કે તું હજી સુખનો ભોગતા છે, વાસ્તવમાં તું સુખ સ્વરૂપ છે, એ જ્ઞાનથી એ આવરણ પણ જવું જોઈએ એવું ત્યાં પણ કહેવામાં આવે. એનો અર્થ એ થયો કે કોઈ પણ પ્રકારના અનુભવથી આપણે પરમ આનંદ પ્રાપ્ત ના થાય, કોઈ પ્રકારના અનુભવથી. એટલે ભક્ત એમ કહેવાય ને ભગવાનનો અનુભવ થયો સાક્ષાત, તે પણ આ પ્રક્રિયા પ્રમાણે પરમ આનંદ અનુભવ ના કરે, કારણ કે પછી અજ્ઞાનનો આવરણ બાકી રહી ગયો છે. હું આનંદ સ્વરૂપ છું, જ્યાં સુધી એ પ્રકારનું જ્ઞાન ના થાય ત્યાં સુધી પરમ આનંદ છે પ્રાપ્ત ના થાય. પણ તારતમ્ય જો વિષય દુઃખનો જેવો એ અંધકાર થયો એટલા પ્રમાણમાં આત્માનો પ્રકાશ આપણને, આત્મા એટલે આકાશ છે એનો આપણને અનુભવ થાય, છેવટ તો આવડ અનુભવ થવું જોઈએ. હવે પ્રશ્ન કરે છે નનુ કામ ઉપશમસ્ય સુખ પ્રાદુર્ભાવ પ્રયોજકત્વ ન સંભવ. તમે એમ કેમ કહો છો કે હંમેશા કોઈ કામના શાંત થાય ત્યારે જ આપણને સુખનો અનુભવ થાય, એવો તો નિયમ કહો છો, એ નિયમ તો સંભવિત નથી લાગતો. ગ્રંથકારે કહ્યું કે કામના આવે ને એ દુઃખ જન્મ આવે, એ દુઃખ છે, અંધકાર સમાન છે. કામના દૂર થાય એટલે એ અંધકાર એટલે ઓછો ઓછો થાય અને આપણે સુખનો અનુભવ થાય. તો કે ના, કેટલાક કિસ્સામાં આપણને કામનાના દૂર કર્યા વગર પણ અનુભવ થતો હોય છે. શું કામ ઉભો સમસ્યા સુખ પ્રાદુર્ભાવ પ્રયોજક ન સંભવ હતી, ક્યારેક ક્યારેક ઈચ્છા પૂરી ન થઈ હોય ત્યારે સુખનો અનુભવ થાય છે. આપણે સ્વામીજી એવું કે વારંવાર કહેતા હતા કે નિયમ નથી કે ઈચ્છા પૂરી તો સુખ થાય. આમ તમને એક જો કહી દીધી ને માનવો થઈ આનંદ થઈ ગયો તો કઈ ઈચ્છા પૂરી થઈ છે એમ. તેવી અહીં કહે છે પી ને સરોગ્યા છિક્કા જન્ય સુખે. આપણે સળે કેમ શરદી કે સળે કેમ થયું હોય એમ છીંકા રહે આમ કેવો આપણા હાશ થઈ જાય છે ને. તો તે વખતે ક્યાં ઈચ્છા આવી આ પ્રકારે આવી છીંક આવી જાય અને જે આપણને આમ એક રાહતનો અને તેથી સુખ અનુભવ થાય તેને ક્યાં ઈચ્છા આવી. હા ભાઈ કહો છો કે નિયમ જ છે કે ઈચ્છા શાંત થાય તો જ તમને સુખ અનુભવ થાય, આમાં કોઈ ઈચ્છા તો શાંત થાય એવું છે નહીં. વિચાર એટલે તમારા નિયમનો છે ને અહીં અપવાદ થઈ ગયો. તમારો નિયમ કે આ કામના શાંત થાય ત્યારે સુખ અનુભવ થાય અને અપવાદ આ બધા વોટ્સએપમાં આવ્યું હતું ને એક માણસા મારકા આ રહા હૈ આ રહા હૈ આ રહા આમ જોયા કરે પૂરો બીજા જોવા મળ્યું ત્યાં આખો ટોળો મેળવું થઈ ગયો.
ચાલે એક બે છીંક આવી અને છીંક આવતી હતી આવે છે આવે છે આમ તો છીંક આવતી હતી એટલે આપણે જોઈએ સુરત સારું છીંક આવી જાય થાય છે એ બહુ લાંબુ ચાલે પણ એને બહુ લોકો ભેગા થઈ ગયા જતો જ રહ્યો ત્યાં લોકો બી ભાગા બની ગયા એટલે એમાં પ્રશ્ન છે કે આવા આવી રીતે આપણને આવો નાના મોટા પ્રસંગો હોય જેમાં કોઈ ઈચ્છા પૂરી થઈ એવું ક્યાં છે હવે આપણે એક જોક સાંભળીને આપણે થઈ ગયું ક્યાંય કઈ ઈચ્છા પૂરી થઈ ભાઈ એવું આપણે સ્વામીજી પૂછે એકદમ જ આપણે આમ સૂર્યો દેખાવાનો આનંદ થયો કઈ ઈચ્છા પૂરી થઈ એકદમ જ આમ પેલો મોર પસાર થયો અને કળા કરતો દેખાઈ ગયો અને આનંદ થઈ ગયો એ કહે છે કે એવું નથી ભાઈ તો આવા બધા આપણને અનુભવ થતા હોય છે સુખના અને ત્યારે એવો નિયમ તો નથી કે કોઈ ઈચ્છા પૂરી થઈ મારે સુખ જન્મ્યું કે નહીં ના તત્રાવી છિક્કા નરોધ કાલે ઈચ્છા સુરો વિલંબે અન્યત અભી અન્યદાભી અસ્ફુટ ઈચ્છા કલ્પને ભાર અભાવા એ કહે છે કે ભાઈ જો ગણવા છે કે ના આવે છિક્કા નિરોધ કાળે છીક આવે છે અને બહારથી આવતી નથી તે વખતે ઈચ્છા આ ત્યારે ઈચ્છા તમને સ્પષ્ટ થાય છે ટૂંકમાં છીક આવવાને કારણે જે આનંદ એની પાસે ઈચ્છા હતી એ સ્પષ્ટ નહોતી પણ હતી કરી ઈચ્છા બધી કહો છો કે છીક આવવામાં કંઈક અવરોધ આવે અને ત્યારે આપણે કેવી ઈચ્છા થાય છીંક આવે તો સારું એ બતાવે છે કે છીંક આવતા પહેલા એની ઈચ્છા હતી એને એવી રીતે દરેક શું કરવામાં આવી કે છીંક આવવામાં અવરોધ થાય ત્યારે કેવી ઈચ્છા કરે કે અવરોધ દૂર થાય અને આપણે છીંક આવે એનું થઈ ગયું કે છીંક આવે ત્યારે એ પ્રકારની અવરોધ દૂર ઈચ્છા હતી જ ઈચ્છા સ્પષ્ટ નહીં હોય પણ હતી તો ખરી છે એ પ્રકારની દલીલથી ગ્રંથકાર સિદ્ધ કરે છે કે હંમેશા ઈચ્છા જ્યારે દૂર થાય ઈચ્છાનો ઈચ્છા શાંત થાય ત્યારે આ સુખનો અનુભવ થાય છિક્કા નિરોધ કાળે તો ઈચ્છા સુર અવલંબે ને છીંક આવતા ભાઈ જાતે આવે ત્યારે એમાં ઈચ્છા હતી એવો આપણે સ્પષ્ટ ના થયો એ ના આવે ત્યારે થાય કે ઈચ્છા છે ઈચ્છા જે હતી એ પ્રગટ થાય અન્ય દાભી અસ્ફુટ ઈચ્છા કલ્પને બાધા એને એટલા માટે બીજી કોઈ જગ્યાએ પણ એકદમ જ આમ મોરને જોયો આનંદ આવી ગયો એને પાછળ પણ કંઈક ઈચ્છા હોય કે ઈચ્છા હશે એવું માની લઈએ આપણે ક્યારેક આપણે મોરની કળા એવી મોર કળા કરને ભાઈ તું નથી કરતો હતો ક્યારેક પૂછ્યા વગર આમ થનથન કરવા જ મારે ક્યારે આપણે જોયા કરતા કરાવી નહીં જતો રહે પાછો ત્યારે ખબર નથી એની કળાને જોવાની ઈચ્છા હતી એટલે આ ગ્રંથકાર કહે છે કે આ રીતે મોટે ભાગે ઈચ્છાઓ આપણી બહુ છે ને પ્રગટ હોય છે ઘણી વાર અપ્રગટ ઈચ્છા હોય છે એટલે આપણને કોઈ કારણ વગર જ્યારે કે સુખનો અનુભવ થાય ત્યારે સમજવું કે અપ્રગટ ઈચ્છા હતી એ પ્રગટ ઈચ્છા દૂર થઈ એટલે સુખનો અનુભવ થયો એ વાત પછીના શ્લોક માંગે છે શુતાદિ જેપી લોકેસ્મિન સુખે કામસ્તદુદ્ભવઃ અસ્ત્યેવ યરેતસ્ય રોધાદો દૃશ્યતે સ્ફુટઃ શુતા જે ક્ષુત એટલે છીંક સંસ્કૃતમાં
तत् उद्भवः तस्मिन् श्रुतादौ विषयसम्बन्धेन उद्भव उत्पत्तिः यस्य कामस्य का तदुद्भवः कामः एव कामः श्रुतादिजेपि छीक वगैरह जर आवे तैरे पर तो दुद्भव काम है ये छीक आवे ये प्रकार में काम ना अंदर हटी खड़े देखो तस्मिन् श्रुतादो विषय दा समय उद्भव उत्पत्ति यस्य कामस्य तथा काम इच्छा अस्त्येव छीक आवता पहला आ प्रकार में छीक आवे ये प्रकार में अस्पष्ट है कब प्रकट इच्छा हटी तो खड़े कांगे यतः एतस्य रोधादौ दुश्यते स्फुटः कोई कारण से इच्छिंग आउत अटकी जाए तो तर्क पर इच्छा अप्रगढ़ते ये प्रकट था ऐसे तो ये भी वस्तु प्रकट था है जे व्यक्त था है या व्यक्त हो जो ये इतने अव्यक्त इच्छा थे ये वो सिद्ध था ऐसे श्रुतादिजे भी प्रथम आदि पद है ना उद्गार आदि ग्रह और का रहा तो जब बहुत सतु है रुक मां कहीं अटकी जाए गए अंदर तो अभी और का रहा तो सारो ले और का रहा कहीं एक प्रकार राहत था भी मैंने अंदर जब लोग दबान थे हो आए हैं ना ये दबान वो सुधा के तो राहत है ना तो छीक थी जब राहत है ये दबान हो सकता है छीक वहाँ ही अगर दबान थे राहत था तो लोग वायु अंदर पेट में दबान राहत था એક રાહતનો આનંદ છે આ એ પણ ઘણા પેલો ઓળકાર ના આવે ને ત્યાં તમને ભાઈ ઓળકાર આવે તો સારું અને તો બી રાહત થાય એટલે કહે છે કે ઉદ્ગાર આદિ ઉદ્ગાર વગેરે છે તૃતીય ને બીજું છે પાછો શ્રુતાદિએ રોધ આદો દુષ્યતે સ્ફુટ રોધ આદિ અનુદય ગ્રહ ક્યાં તો પેલી છીંક રોકાઈ જાય કે છીંક જન્મે નહીં વસ્તુ ફલિતમ આહા અંતેથી એનો નિષ્કર્ષ કહે છે તતો વિષયજમ નૃણ તતો વિષયજમ નૃણ તારતમ્યાદ્યવસ્થિતમ પ્રસિદ્ધમ સુખમેતસ્મિન लोके बुद्धिमतां सदा लोके बुद्धिमतां सदा सुखमेव समुद्दिष्टम् आनन्दो नापरस्तु सह आनन्दो नापरस्तु सह ततः विषयं नृणां तारतम्यादि अवस्थितं प्रसिद्धं सुखम् एतस्मिन् ततः कामोपशमस्य सुख आविर्भाव प्रयोजकत्वात् आम कामना कहो अथवा मुनि बहिर्मुक्ता कहो ये हमेशा सुखनी अभिव्यक्ति अंदर अवरोध रूप होने कारण है माने कि कामना कहो बहिर्मुखता कहो ये जा रहे शांत था जा रहे जो सुख छे यानी अभिव्यक्ति था और होने कारण है तारतम्येन અવસ્થિતમ વૈષયિકમ સુખમ લોકે પ્રસિદ્ધમ અને તેથી લોકમાં જે સુખ તરીકે પ્રસિદ્ધ છે એ પેલો આત્માનો આનંદ છે પ્રશ્ન એ થયો કે આનંદ તો પૂર્ણ છે જે સુખ તો આપણને ઓછી વ્યક્તિ માત્ર અનુભવતો હોય છે ને જે સુખ છે એ ખરેખર પરમ આનંદ હોય તો દરેક સુખના અનુભવતે એ પરમ આનંદ ઉભો થવો જોઈએ ને જેમ આપણે અસ્થિ હું છું તો પૂરેપૂરા છું નો અનુભવ થાય છે અડધા પ્રધાન નથી થતો આ છું પણ અનુભવ થાય ને હું છું અડધો છું ને આ પોણો છું એવું નથી થતો ને એ છુંમાં કોઈ અવરોધ નથી આવતો આવરણ નથી આવતો હું ભાસું છું એ પણ પૂરેપૂરું ભાસું છું તો તેવી રીતે જે આનંદ છું તો પછી જ્યારે જ્યારે સુખનો અનુભવ થાય પૂરેપૂરા સુખનો અનુભવ થવો જોઈએ ને કેમ ન તો એ તાર તમે કેમ વધતું ઓછું કેમ છે એ સમજાવ્યું કે આ કામના છે એ બહિર્મનને બહિર્મુખ બનાવે અને એ આ સુખને અભિવ્યક્તિમાં અવરોધરૂપ થાય એ કામનામાં તારતમ્ય હોય ટૂંકમાં વસ્તુની આપણે કેટલી તીવ્ર ઈચ્છા છે ઈચ્છાની માત્રામાં તારતમ્ય હોય
એટલી તૃષ્ણા હોય તો વિઝા વિઝા મળવો જ જોઈએ, યુવાને મળી જાય મળે તો ઠીક છે, ના મળે કાંઈ તો થોડું ઘણું થાય. ટૂંકમાં વસ્તુ કેટલી મહત્વની છે, ઘણા લોકો મળે જીવન મરણનો પ્રશ્ન હોય છે કે મળે ઠીક છે ભાઈ આપો તો આપ. ટૂંકમાં ગઈકાલે કથાઓ સાંભળી ત્યાં યુએસ કોન્સ્યુલેટ મેં લાઈનોમાં હજારો લોકો ઉભે ના હોય, એના વૃદ્ધ લોકો આવે કરો કે ના પોત ના જલ્દી ઘર ભાઈ છે એવું કહી દે. ડોસી ગણવાર કહે છે મારે ટ્રેન જાય છે જલ્દી ઘર ભાઈ છું આપો તો આપ ના પોત ના આપી કે શું બોલ્યા માતા શું બોલ્યા પેલું કે આવું બોલે સાથે આપી દો કે બોલો આવું છે. વિઝા મળવાની પાસે આવા પણ કારણો હોય શકે, પણ કેટલાય બહુ ચિંતા આપવું હોય તો આપને આપો તો છે ને એ આપે તો બહુ આનંદ ના થાય. કોઈને મારે જીવન મારે સવાલ હોય એને એડમિશન મળ્યું છે મારે મળવું જ જોઈએ મારે અમેરિકા જવું જ છે બસ, અને ત્યારે પછી ના મળે ત્યારે એટલું દુઃખ થાય ને મળે ત્યારે એટલું જ આનંદ થાય. એટલે ઈચ્છાની કામનાની તીવ્રતા જે બી હોય એની તીવ્રતા એમાં જન્મના સુખની હોય એટલું એ વધારે અવરોધ કરે, અને તેથી એ અવરોધ વધારે પ્રમાણ દૂર થાય ઈચ્છા પૂરી થાય કરે. એ પ્રકારે આપણા સુખમાં તારતમ્ય હોય છે કામનાની તીવ્રતાના ને અનુરૂપ. તારતમ્યેન અવસ્થિતમ વૈષયિકમ સુખમ લોકે પ્રસિદ્ધમ, એટલે દુનિયાની અંદર વૈષયિક સુખ વિષયમાં જન્મવાનું સુખ ઓછું હતું હોય આજે મજા ના આવી, ભીરપુરી એવી સરસ ના થઈ, પાણીપુરી મજા ના આવી, એની થઈ ગઈ છે પ્રસિદ્ધ છે જ્યાં 100 લોકોની લાઈન હોય પાણીપુરીમાં આજે એવી મજા ના આવી. પછી પેલા દાણી કચોરી હોય જાત જાતના હોય તો પેલા ફરાણા સમોસા સ્પેશિયલ છે રમાણી ચોકમાં એક જણ પ્રસિદ્ધ અમુક જાતના સમોસા માટે પેલા અમુક જાતની કચોરી માટે અમુક જાતના પાણીપુરી માટે દાબેલી માટે એટલે બહુ પ્રસિદ્ધ હોય લોકો. ખાસ ચાહીને આપણે જઈએ ત્યાં આગળ ઉભારે અડધો કલાક લાઈનમાં મજા આવે, પછી કંઈ બહુ આજે બહુ મજા ના આવે તો એ વસ્તુના ભોગવવાથી એવો આનંદ ના જન્મે આપણને. શું પહેલી વાર લઈ ગયો કોઈ મિત્ર શું વાત છે હા અને એકદમ આનંદ આવી ગયો તો એવો એવો તો એની બી કામના દૂર થઈ. એટલે વૈષયિક સુખ વિષયમાંથી જન્મનો સુખ છે હંમેશામાં ઓછા વધતા પણ આર્તા હોવાનું જ. એ સુખ કયું છે? પ્રસિદ્ધમ સુખ એ તસ્મિન લોકે એટલે બુદ્ધિમતા સદા સુખમેવ સમુદિષ્ટમ આનંદ ન પરસ્તુ સહ તચ્ચ સુખમ આત્મસ્વરૂપ આનંદાત્ ન ભિન્નમ. અર્થાત નાનું મોટું જે સુખનો પણ અનુભવ થાય છે એ આનંદ સ્વરૂપ આત્માના સુખથી ભિન્ન નથી, કારણ કે સુખનું એક જ ઉદ્ભવ સ્થાન છે અને તે છે આત્મા. અર્થાત જ્યારે જ્યારે પણ આપણને ઓછા વધતા કોઈ પણ પ્રકારના સુખનો અનુભવ થતા રહે એ આત્માનો જ અનુભવ હોય છે, માત્ર એમાં કેટલે અંશે અવરોધ છે એ પરથી આપણને એ સુખના તારતમ્ય એ આત્માનો જ અનુભવ છે, આત્માના સુખનો જ અનુભવ છે. એની જન્યમ અભવિષ્ય તથા આત્મવિનમ અભવિષ્ય, એ સુખ જો જન્મ્યું હોત ને તો આત્માનું સુખ કદાચ જુદું હોત. આત્માનું સુખ અંદર છે, બહારનું વિશેષ સુખ જન્માવતું હોત ને તો જરૂર એ આત્માના સુખ કરતાં ભીનું હોત, પણ નહીં બહારનું વિશેષ સુખ જન્માવતો નથી. જે સુખ છે વિદ્યમાન છે એને માત્ર અવરોધ દૂર કરવા દ્વારા અભિવ્યક્ત કરે છે વર્તમાન કરે છે. એટલા જ માટે જે કોઈ નાનું સુખ છે બધું આત્માના સુખથી ભિન્ન નથી, એ જ સુખની અભિવ્યક્તિ છે. એટલે કહ્યું કે યદિ જન્યમ અભવિષ્ય તત્ આત્મભિન્ન અભવિષ્ય તથા આત્મભિન્ન હોય તો એ ખરે જન્મ્યું હોતું આત્માના સુખ કરતા જુદું હોત, પરંતુ અભિવ્યંગ્ય ન હોય ત્યારે, પરંતુ આ તો જે સુખ અનુભવ અભિવ્યક્ત થતું હોય છે
એ જન્મતું નથી. બહુ મોટી વસ્તુ છે આ વસ્તુ. પણ એક માણસના મગજમાં જો સ્થિર થઈ જાય ને કે સુખ ક્યારેય જન્મતું નથી, અર્થાત કોઈ વિષય સુખ આપતો નથી, વિષયની કામના જે દુઃખ આપતી હતી એ દૂર થવાથી માત્ર આત્માના સુખની અભિવ્યક્તિ થાય છે. હંમેશા આપણે આવો ડાબો આવી રીતે કાન પકડવાનો પ્રયત્ન કરીએ છીએ. શેને માટે? આત્માની આયાના અવરોધને દૂર કરવા માટે આવી કાન પકડે છે. સીધો પકડ ને સીધો પકડ તો એ જ રીતે આ યોગની વાત કર્મ એટલે ટૂંકમાં સાચી મૂલ્યો દ્વારા, ભાવનાઓ દ્વારા જે વસ્તુ આપણા મનને બહિર્મુખ બનાવે છે, રાગ દ્વેષ સ્વાર્થ જે વસ્તુ મનને બહિર્મુખ બનાવે છે, એ રીતે જે આપણા આનંદની આપણે અવરોધ કરે છે એને સીધે તો દૂર કરી દીધું. એટલે વિષય દ્વારા અવરોધ દૂર કરીને પછી એના પર આધારિત રહેવું, આધારિત એટલું જ નહીં પરંતુ એને અનિશ્ચિત, એના કરતાં સીધે સીધો તો રાગ દ્વેષ દૂર કરે. કેવી રીતે? પ્રતિપક્ષ ભાવના છે. કેમ? કર્મ કરવાની શરૂઆત કરે ને રાગ દ્વેષ માથું ઊંચું કરે અને ત્યારે એના કરતાં વિરુદ્ધ ભાવના આપણે સ્થાપી દઈએ. જે રાગ હોય ત્યાં આગળ એની દોષ દર્શન દ્વારા, દ્વેષ હોય ત્યાં ગુણ દર્શન દ્વારા. ટૂંકમાં આ રીતે સતત એ રાગ દ્વેષને દૂર કરવા પ્રયત્નશીલ હોઈએ. કર્મનો પ્રયોજન એ છે કે કર્મ દ્વારા આપણી ભાવના વ્યક્ત કરવાથી ભાવના દ્રઢ બને. માત્ર મનમાં મનમાં કર્યા કરો ને એની અસર ઓછી થાય. કર્મ કરવાનું કેમ કહે છે કે મનમાં પ્રતિપક્ષ ભાવના એટલે મનમાં આપણા મનમાં ધારો કે દ્વેષ જન્મ્યો અને પ્રતિપક્ષ ભાવના દ્વેષ દૂર કર્યો વળી પાછો જન્મ્યો, પરંતુ એ જ ભાવનાને કર્મમાં અભિવ્યક્ત કરીએ. જેના પ્રત્યે દ્વેષ જન્મ્યો છે એનું જ ભલું કરીએ કોઈ રીતે આપણે, તો એ ભાવના છે એને દ્રઢ બને. પેલી તો ભાવના જન્મીને જતી રહે, રીતિમાં લખવા સમાન છે. જ્યારે કર્મ દ્વારા વ્યક્ત કરો ત્યારે એ પથ્થર કે લખી એવી બને, ધીમે ધીમે સંસ્કારો દ્રઢ થાય. એટલે કર્મનું મહત્વ છે. હંમેશા આપણે સ્વામીજી કહે છે ફિઝિકલાઇઝ યોર એટીટ્યુડ, મનમાં જે પ્રકારની ભાવના જન્મે ને કર્મમાં વ્યક્ત કરો. સારી ભાવના ગમે તેવી નહીં, એ માત્ર મનમાં રાખીને સંતોષ ના માનો. કારણ કે એ બીજી ભાવના જેટલી જેની પ્રવાહતા હોય તો પછી દુર્ભાવના આવે ને વળી પાછી ખસેડી દે, અને પછી સદભાવના જન્મે એને કર્મ દ્વારા અભિવ્યક્ત કરો. એને જાઓ એટલે કહ્યું ના વખતે ભાઈ તમે કે ભાઈ ડિપ્રેશન બહુત બડી ચીજ હૈ, આપ ડિપ્રેશન કે બારે મેં બાત કીજીએ ઓર દૂસરા, એ બહુ મોટી વાત એમણે કરી કે દેખો આપ જાગે કિસી કા દુઃખ દૂર કીજીએ, આપકો ડિપ્રેશન સે મુક્ત હોના હૈ તો આપ જાકે કિસી કા દુઃખ દૂર કીજીએ. આપ કોઈ અસ્પતાલમાં જઈએ, ક્યાં પણ જાઓ, અનાથ આશ્રમમાં જાઓ, ક્યાંય પણ જાઓ, અને લોકોને તમે કંઈક ખવડાવો પીવડાવો વાત કરો ખુશ કરો, એ પ્રકારે તમે અન્યના સુખનું સાધન બનો તો તમારું દુઃખ દૂર થઈ જશે. આ બધી બધા ડિપ્રેશન આ જ ઉપાય છે, દવાઓનો ઉપાય નથી, આ જ ઉપાય છે. ટૂંકમાં એટલે આ રીતે તો પેલું કાબરી ભાવના છે ને દ્રઢ બનતી જાય. અને જે પોતાના ડિપ્રેશન જન્મે છે પોતાના વિશેને બહુ હીનતાની લાગણીથી જન્મે છે, એવું નકામા છે, નકામ મગર નથી, મારો કોઈ ઉપયોગ જ નથી એવું દુનિયા કહેતી હોય, પોતાને લાગતું હોય, એવું નાનું પણ કશું કરે એક ધાબળો ઓળાડી આવે, જોયું કે પેલાને પેલા કેવો આનંદ થયો, ત્યારે લાગે કંઈ હું પણ કંઈ કરી શકું એમ છું. આમ આવું સત્કર્મ થાય ત્યારે કંઈક પોતાના માટે ગૌરવ જન્મે. આવું થયું ડોનેશન આપવું એ તો જુદી વાત છે, એ પણ હેન્ડ્સ ઓન જેને કહેવાય, ટૂંકમાં આપણી જાતે કરીએ ને એની અસર થાય એવી કશાય અસર ના થાય. લોકોને ઘણી કામમાં જ મોકલે, કામ કરો, વાતો ના કરો, કામ કરો. ટુ વર્કિંગ હેન્ડ આર બેટર ધેન ટુ પ્રેઇંગ લિપ્સ. એટલે માત્ર આપણે મોંથી પ્રાર્થના કરીને કરતા હાથથી કામ કરો, બહુ અસરકારક વસ્તુ છે. ચાલો એ તો જાણે પ્રસંગોપાત કહેવામાં આવ્યું
પણ વસ્તુ એ છે કે ટૂંકમાં જે આનંદ છે અભિવ્યક્ત થતો હોય છે, ઉત્પન્ન થતો નથી હોતો, એ બધું કહેવાની પાછળનો પ્રયત્ન છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.